વલસાડના અબ્રામા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વ્યક્તિ વિશેષ ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરપર્સન સોનલબેન સોલંકીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ અબ્રામા સ્થિત જિલ્લા પંચાયત સંચાલિત અબ્રામા પ્રાથમિક શાળાને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના પ્રાધ્યાપક દ્વારા જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરપર્સન સોનલબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શાળા ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મનોબળ વધે અને બાળકોની ઉજ્જવળ ભવિષ્યની તૈયારીમાં જરૂરી માર્ગદર્શન મળે તે માટે શાળા સંચાલક દ્વારા શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરપર્સન સોનલબેન સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એ જોઈ સોનલબેન સોલંકી બાળકો સાથે પોતાની જીવનના બાળપણના અને સંઘર્ષના દિવસો શેર કર્યા હતા. આજરોજ અબ્રામા સ્થિત જિલ્લા પંચાયત સંચાલિત શાળાના આચાર્ય શ્રી નિયંતાબેન દ્વારા એક બાળકો સાથેના કાર્યક્રમનું આયોજન હતું અને એમાં અમારી સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું. ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરપર્સન તરીકેની જવાબદારી મળ્યા પછી સૌ પ્રથમ આ સ્કૂલમાં બાળકો વચ્ચે જ્યારે એમણે એમની લાગણી વ્યક્ત કરી અને જે શાળાનું અથવા આજના કાર્યક્રમનું જે આયોજન હતું એ આયોજનમાં જે એ રૂપરેખા હતી એ ખરેખર અભિનંદનને પાત્ર હતી કે બાળકોને કેળવણીમાં વર્તમાન સમયમાં હરીફાઈના યુગમાં બાળકોને કેવી રીતે તૈયાર કરવાના એ આ શાળામાં મેં જોયું. બાળકોને સવારથી સુવિચારોથી શરૂઆત કરીને સારા સંસ્કારોથી સજ્જ કરીને પછીના દેશમાં બનતી તમામ હકારાત્મક ઘટનાઓના સાક્ષી બનાવવા સાથે જે ચુસ્ત ડિસિપ્લિન કહેવાય એ આજે ખૂબ જરૂર છે. એ ડિસિપ્લિન માટેની જે એમણે જોઈ મેં એ પદ્ધતિ ખરેખર ખૂબ જ વખાણવાલાયક છે. આધુનિક યુગમાં કોમ્પ્યુટરના યુગમાં બાળકો માટે જે બધી સુવિધાઓ છે અને એક સરકારી શાળામાં આટલું સરસ આ એક લાગણી અને ભાવ છે કે બાળકો માટે ટીચર તરીકે ફક્ત નોકરી કરીને ભણાવવાનું એવું નહીં પરંતુ પોતાના બાળકો સમજીને આ નિયંતાબેન અને એમની સમગ્ર ટીમ જે કામ કરી રહી છે એ અભિનંદનને પાત્ર છે. આ તબક્કે અમે સૌ મારી સાથે શેર ભાજપના પ્રમુખ કંદબભાઈ સાથે છે, ઉપપ્રમુખ ઉર્મીબેન અને તમામ મારા સભ્ય સાથી સભ્યો આ બાબતનો અમે નોંધ લઈ અને ખૂબ જ અભિનંદન આપીએ છીએ. આ શાળાની વિશિષ્ટ અને સુચારુ વ્યવસ્થા માટે ખરેખર નિયંતાબેન અને એમની ટીમ અભિનંદનને પાત્ર છે. આવા જે સમાજમાં સમાજના જે નિર્માણો થાય છે એમાં બાળકોના સંસ્કાર અને કેળવણી મહત્ત્વની બની રહે છે અને આ રીતના જો સરકારી શાળાઓ જ્યારે આ જવાબદારી લઈ લેશે તો આ ભારત રાષ્ટ્રને આગળ વધતું કોઈ અટકાવી ન શકશે અને જે ભવ્યતા છે એ પાછી આપણને મળી જશે. આજે જો કંઈ જરૂર હોય તો એ હકારાત્મક વૈચારિક ક્રાંતિ સાથે સંસ્કારોને પાછા યાદ કરવાના. આ પ્રસંગે પત્રકાર મિત્રનો પણ આભાર માનું છું કે એઓ પણ આ પુણ્ય કાર્યના નિમિત્ત બન્યા.